गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 8 विषय गणित मां गाला असाइनमेंट ना प्रथम परीक्षा माटे ना अगत्यना दाखलाओ सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों, आजे खूब ज अगत्यनो दाखलो। आओ बोर्ड तमारो प्रथम परीक्षा मां एक दाखलो अचूक पूछाशे। एनी अंदर आपणे एम कीधुं छे नीचेना दाखला गणो अने एमां पहेलो दाखलो छे नीचेनी आकृति माटे x नुं मूल्य शोधो। हवे तमने अहींया एक आकृति आपेली छे अने एना जुदा जुदा माप आप्या छे, तो आपणे पहेला एनुं नामकरण करीए। तो आ a लई लो, आ b लई लईए, आ c लईए अने आ d। तो आ शुं बनी गयुं मित्रो? चतुष्कोण। अने बीजुं के તમે જોઈ શકો છો એ બી અહીંયા માપ નથી આપ્યું એટલે અહીંયા આપણે લખી કાઢીએ સી। તો એ બી સી આ કાટખૂણો આપેલો છે, એટલે એનો મતલબ એ થાય, પહેલા તો આપણે અહીંયા શરૂઆત કરીએ તો શું લખાય કે ચતુષ્કોણ એ બી સી ડી માં, બરોબર। હવે આપણને જુદા જુદા ખૂણાના માપ આપે છે, ખૂણા એ નું માપ આપણી પાસે છે। જુઓ માપ ખૂણો એ બરાબર કેટલા છે? x અંશ। ત્યાર પછી ખૂણા d, તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો d બરાબર કેટલા આપ્યા છે? 80 અંશ। પછી જુઓ માપ ખૂણો c નું માપ આપણી પાસે છે, c બરાબર 50 અંશ। હવે બી નું માપ આપણી પાસે નથી એટલે એ આપણે પહેલા શોધવું પડે, માપ ખૂણો બી આપણી પાસે નથી। હવે તમે જોઈ જુઓ કે એ બી સી આ ખૂણો કેવો છે? કાટ ખૂણો। તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો એ બી સી બરાબર, કાટ ખૂણો છે એટલે એનું માપ કેટલું થાય? 90 અંશ। એટલે આ માપ કેટલું થાય મિત્રો? 90 અંશ। તો એની બાજુનો ખૂણો કયો? અહીંયા સી છે, તો પછી આપણે અહીંયા ડી સી નામ ડબલ ડબલ ના આપી શકીએ, ઈ નામ આપી દો। કયું નામ આપીએ? ઈ। તો આપણે અહીંયા કયું નામ આપી દઈશું? ઈ, બરોબર। આ ઈ એટલે એ બી ઈ નું માપ કેટલું થયું? 90। હવે આ 90 હોય તો એની બાજુનો ખૂણો પણ કાટખૂણો જ થાય, અથવા રૈખિક જોડની વાતો કરીએ તો શું લખાય? જુઓ પહેલા આ બે પાસ પાસેના છે એટલે રૈખિક જોડ પણ કહેવાય, બરોબર। તો અહીં આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો એ બી ઈ વત્તા માપ ખૂણો, એની બાજુનો ખૂણો કયો છે મિત્રો? એ બી સી છે, બરોબર। તો આપણે અહીંયા લખીએ એ બી સી બરાબર 180 અંશ, અને આ કેવા કહેવાય? રૈખિક જોડ કહેવાય। કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય। હવે જુઓ તમને અહીંયા આપણને આપેલું છે એ બી ઈ, એનું માપ કેટલું છે? 90 અંશ। તો આ 90 અંશ વત્તા આ માપ નથી, માપ ખૂણો એ બી સી આપણે શોધવાના છે, એનું માપ નથી, બરાબર કેટલા થાય? 180 અંશ। માટે 90 ને આપણે પેલી બાજુ લઈ જાઓ બરાબરની, તો માપ ખૂણો એ બી સી બરાબર 180 માઇનસ 90 થાય। માટે માપ ખૂણો એ બી સી બરાબર 180 માંથી 90 બાદ કરો તો કેટલા આવે? 90। ઓકે, તો આ રીતે આપણને મિત્રો આ ખૂણાનું માપ કેટલું મળ્યું? 90। હવે ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો તમને ખ્યાલ છે 360 અંશ થાય। કેટલો થાય? 360। તો આપણે અહીંયા લખીએ મિત્રો કે ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો, ચારે ખૂણાના માપનો સરવાળો સરવાળો 360 અંશ થાય।
એટલે એનો મતલબ શું થાય મિત્રો જુઓ 360 એટલે આપણે અહીંયા ચારે ખૂણા લખીએ તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ થાય આ આપણું સૂત્ર કહેવાય એક જાતનું અને એની અંદર આપણે કિંમતો મૂકીએ તો A નું માપ કેટલું છે X વત્તા બી નું માપ તમે શોધી કાઢ્યું 90 સી નું માપ તમને આપેલું છે 50 અને ડી નું માપ કેટલું થાય 80 બરાબર 360 અંશ માટે આ એક્સ વત્તા આ ત્રણેયનો સરવાળો કરો 90 વત્તા 50 વત્તા 80 8 ને 5 13 13 ને 9 13 ને 7 20 ને 2 22 એટલે 22 અને પાછળ 0 એટલે 220 બરાબર 360 અંશ થાય માટે x બરાબર 360 આ પ્લસ છે બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ 200 ને કેટલા આવે 20 માટે x બરાબર બાદ બાકી કરો તો 0 6 માંથી 2 જાય તો 4 અને 3 માંથી 2 જાય તો 1 માટે x બરાબર એનું મૂલ્ય આપણને મળ્યું કેટલું મળ્યું 140 અંશ થાય તો મિત્રો આ આપણો ફાઇનલી અહીંયા જવાબ તમને મળી ગયો કેટલો મળ્યો x બરાબર 140 તો અહીંયા આપણને શું શોધવાનું કીધું હતું કે x નું મૂલ્ય શોધો તો જવાબ કેટલો મળ્યો 140 અંશ તો આ રીતે આપણો એક અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ